नमस्कार, अपनी साथे हूं छुપીન હવે જોઈએ સમાચાર વિગતવાર। સૌપ્રથમ વાત કરીએ રાજકોટની, તો રાજકોટની અંદર પોલીસનો વધુ એક કાંડ સામે આવ્યો છે। હાલ સમાચાર મળી રહ્યા છે તે અનુસાર કટકી કાંડ બાદ રાજકોટ પોલીસ કે જે ફરી એકવાર વધુ એક કાંડ સામે આવ્યો છે રાજકોટ પોલીસનો। કટકી કાંડ બાદ સામે આવ્યો વધુ એક કાંડ। હથિયારના પરવાના આપવામાં પણ गैररीति आचरवामां आवी छे। राजकोटना सीपीए गैररीति कर्यानो आक्षेप हाल लगावामां आवी रह्यो छे। एडवोकेट केसी व्यासे डीजीपी ने आ अंगेनी अरजी करी छे। डीजीपी आशीष भाटिया ने पुरावा साथे अरजी करवामां आवी छे। कृणाल दवे ने गैररीतिथी परवानो आप्या होवानो आरोप मुकवामां आव्यो छे। गैररीतिपूर्वक हथियार फाळवणी करवामां आवी छे तेवो आरोप हवे राजकोट पोलीस पर छे। जामनगर रोड पर रहे छे कृणाल दवे अने तेवोने गैररीति आचरी जे हथियारनो लाइसेंस आपवामां आव्यो। सरकारी क्वार्टर्सनुं सरनामुं बतावीने लाइसेंस मेळवामां आव्यु छे। 2018 थी सरकारी क्वार्टर कोई व्यक्तिना नामे छे। 2019 में परवानो इश्यू थयो हतो। 8 लाख में परवानो अपाय होवानो आरोप पण मुकवामां आव्यो छे। पुरावा साथे अरजी करवामां आवी छे। अत्यार सुधी में 22 लाइसेंस आवी रीते आपवामां आव्यो होवानो दावो छे। 50% खुद ने 50% कमिश्नर ने आपवामां आवे छे तेवो पण उल्लेख करवामां आव्यो छे। राजकोट पोलीसनो वधु एक कांड सामे आव्यो छे। हवे कटकी कांड बाद जे हथियार होय जेना लाइसेंस इश्यू करवा माटे एमां पण હવે ગેરરીતિ આચરવામાં આવી છે। હથિયારના પરવાનગા આપવામાં પણ ગેરરીતિ આચરવામાં આવી। રાજકોટના સીપીએ ગેરરીતિ કર્યાનો આરોપ જે છે તે મુકાયો છે। એડવોકેટ કેસી વ્યાસે ડીજીપીને અરજી કરી છે અને તેઓએ પુરાવા સાથેની અરજી ડીજીપીને આપી છે। ડીજીપી આશીષ ભાટિયાને તેમને પુરાવા સાથેની અરજી આપી છે। કૃણાલ દવે નામના વ્યક્તિને ગેરરીતિથી પરવાનો આપવામાં આવ્યો હતો। ગેરરીતિપૂર્વક તેઓને હથિયારનું લાયસન્સ જે છે તે પાડવામાં આવ્યું છે। જામનગર રોડ પર રહે છે કૃણાલ દવે અને તેઓ જે રહે છે તે સરકારી ક્વાર્ટરનું સરનામું બતાવીને આ લાયસન્સ મેળવવામાં આવ્યું છે। જ્યારે આ સરકારી લાયસન્સ જે છે તે સરકારી ક્વાર્ટર્સ જે છે ત્યાં કોઈ વ્યક્તિ અગાઉથી 2018થી રહી રહ્યું છે, તો 2019માં તેનો પરવાનો ઇસ્યુ થઈ ચૂક્યો છે। હવે ફરી એકવાર રાજકોટ પોલીસ પર સવાલ ઊભા થયા છે। જાન્યુઆરી 2019માં સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજની ચૂંટણી હતી, એમાં મારા પપ્પા મતદાર તરીકે ત્યાં ગયા હતા। એના કેન્સરનું ઓપરેશન હતું, તે છતાં ખાલી મત દેવા માટે ત્યાં ગયા હતા। હવે એમાં બે જૂથની બોલાચાલીને ઝઘડો થયો હતો, એના લીધે ઝઘડો નહીં થયો, એમાં એને ફરિયાદી તરીકે કૃણાલ દવે હતા। એમાં કોઈને લોહી નથી આવ્યું, લોહીનો છાંટો કોઈને નથી, બરાબર એવા એની સામે એને 307 જેવો કેસ બધા વિરુદ્ધ એને દાખલ કર્યો અને એમાં એને મારા પપ્પાનું નામ પણ સાથે જોડી દીધું 307 જેવા કેસમાં। જ્યારે પોલીસે રજૂ કરેલા જે પુરાવા છે એમાં દેખાડે છે કે બનાવ એક જગ્યાએ થાય છે અને મારા પપ્પા એ બનાવથી ઘણા દૂર આવી રીતના કેન્સરનું ઓપરેશન છે એટલે શાંતિથી આમ ઊભા છે, એ ચોખ્ખું દેખાય છે, તોય છતાં એની સામે 307નો કેસ દાખલ કર્યો છે। આજ મુદ્દે ધ્રુવ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જી ધ્રુવ, જે રીતે કહી શકાય કે હવે રાજકોટ પોલીસ ફરી એકવાર શંકાના ઘેરામાં છે, આક્ષેપો ફરી એકવાર થયા છે। જી ચોક્કસ, થી ફરી એક વખત ક્યાંક ને ક્યાંક જે આક્ષેપો છે રાજકોટ પોલીસ સામે એ સામે આવ્યું છે। મહત્વની બાબત એ છે કે રાજકોટ પોલીસ કમિશનર હથિયાર લાયસન્સમાં પણ ગેરરીતિ કરતા હોય તે પ્રકારનો આક્ષેપ હાલ થઈ રહ્યો છે। એડવોકેટ કેસી વ્યાસ દ્વારા આજે આક્ષેપ છે તે કરવામાં આવ્યું છે। મહત્વની બાબત એ છે કે આજે કેસી વ્યાસ છે તે ક્યાંક ને ક્યાંક તેઓએ ડીજીપીને એક અરજી કરી છે કે તમામ કઈ રીતે આ ગેરરીતિ આચરવામાં આવી હતી। કુણાલ દવે નામનો જે વ્યક્તિ છે તેને ખોટી રીતે લાયસન્સ આપવાની જે વાત છે તે સામે આવી રહી છે। હાલ મહત્વની બાબત એ છે કે જે કુણાલ દવે નામનો જે વ્યક્તિ છે તે પણ એક એડવોકેટ છે અને ખોટા એડ્રેસ દેખાડ્યું હતું તેને અને ત્યારબાદ પોલીસે કોઈ પણ પ્રકારની ચકાસણી કર્યા બાદ તેને કોઈ પણ પ્રકારની ચકાસણી કરી નહોતી અને તેમને હથિયાર આપ્યું હતું। પોલીસની જો વાત કરીએ તો એક આક્ષેપ એવો લાગી રહ્યો છે કે 8 લાખમાં જે પોલીસ
તંત્ર છે તે લાયસન્સ આપતું હોવાની જે વાત છે તે સામે આવી છે. આને લઈને હાલ અરજી પણ કરવામાં આવી છે. આશિષ ભાટિયાને અરજી કરવામાં આવી છે. જે રીતે 2019 માં જે આ જે લાયસન્સ છે કુણાલ દવેનું ઇસ્યુ થયું હતું, 2018ની જો વાત કરીએ તો તેને ખોટાના જે એડ્રેસ ઉપર અરજી કરી હતી અને ત્યારબાદ તેને આ જે લાયસન્સ મળ્યું હતું. આને લઈને અત્યારે રાજકોટમાં લોક ચર્ચા ઉપડી છે કે પોલીસ દ્વારા જે ખોટા હથિયાર લાયસન્સ જે ઇસ્યુ કરવામાં આવે છે તો તે કયા આધારે, તે કઈ રીતે ખોટા આધાર રજૂ કરીને આ સમગ્ર આ જે કૌભાંડ છે તે આચરવામાં આવતું. તો હવે આને લઈને વધુ કેટલીક જે ખુલાસાઓ છે તે સામે આવી શકે છે. એક બાજુ જ્યાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ વિરુદ્ધ અત્યારે મીડિયાના જે અહેવાલો જે છે અત્યારે ક્યાંક ને ક્યાંક સામે આવી રહ્યા છે, લોકો અત્યારે સામે આવી રહ્યા છે, ફરિયાદીઓ અત્યારે સામે આવી રહ્યા છે કે જે રીતે એક બાદ એક અત્યારે ફરિયાદીઓ આવી રહ્યા છે પોલીસ તંત્ર ને જે ક્રાઇમ બ્રાન્ચ છે તે ખોટી રીતે કમિશન કરી અને ક્યાંક ને ક્યાંક સમગ્ર વિગત છે તે જે દબાવવાની વાત છે તે સામે આવી રહી છે. ત્યારે હવે પછી આ વધુ એક જે ખુલાસો છે તે સામે આવ્યો છે. ડીજી આશિષ ભાટિયાને એડવોકેટ કેસી વ્યાસે પત્ર લખ્યો છે. હવે ડીજી તરફથી કે પત્ર લખવામાં આવ્યો છે, રજૂઆત કરવામાં આવી છે, ક્યાંક ને ક્યાંક હવે આના રાજકીય કનેક્શન બહાર આવી રહ્યા છે કે કેમ? જી ચોક્કસથી આ જે રાજકીય કનેક્શન છે તે સામે આવી રહ્યા છે. એક બાદ એક જે રીતે આજે આક્ષેપો પ્રત્યાક્ષેપો લાગી રહ્યા છે તો એમાં રાજકીય કનેક્શન પણ સામે આવી રહ્યા છે. સમગ્રપણે જોવા જાય તો જે આ કૃણાલ દવે નામનો જે વ્યક્તિ છે તે પણ રાજકીય કનેક્શન ધરાવે છે તે પ્રકારનું પણ હાલ સામે આવી રહ્યું છે. જી જી ધ્રુવ, સમગ્ર વિગત આપવા બદલ આભાર. તો ધ્રુવે જે રીતે સમગ્ર વિગતો આપી છે કે લાયસન્સની જે પરવાનગીઓ છે તે આપવા માટે પણ ગેરરીતિ આચરવામાં આવી છે અને આ માટે જે અરજી કરવામાં આવી ખોટા એડ્રેસથી અરજી કરવામાં આવી, તેમ છતાં પણ 2019ની અંદર એ લાયસન્સને પરવાનું આપી દેવામાં આવ્યું, હથિયારના લાયસન્સને પરવાનું આપવામાં આવ્યું. એટલે હવે રાજકોટ પોલીસ સામે વધુ સવાલો ઊભા થઈ રહ્યા છે. એક બાદ એક જે ફરિયાદો આવી રહી હતી એ ફરિયાદો ક્યાંક કટકી કરવા માટેની તો હતી, પરંતુ હવે જે લાયસન્સ આપવામાં આવે છે હથિયાર માટેનું લાયસન્સને એમાં પણ રાજકોટ પોલીસે ગેરરીતિ આચરી છે. આ અંગેની ફરિયાદ ડીજીપીને કરવામાં આવી છે. અગાઉ કૃણાલ દવે નામના વ્યક્તિને ગેરરીતિ આચરીને હથિયારનો પરવાનગો આપી દેવામાં આવ્યો હતો, એટલે કે હથિયારની જે લાયસન્સ જે આપી દેવામાં આવ્યું હતું અને હવે તે મુદ્દાની ફરિયાદ કરવામાં આવી છે. પુરાવા સાથેની ફરિયાદ ડીજીપીને કરાઈ છે.